સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો કર્યો છે નિર્ણય. જનજાતિ કલ્યાણ આશ્રમના સભ્યોએ શિક્ષણ પ્રધાનને કરી રજૂઆત. પ્રાથમિક શાળાના વિલીનીકરણથી અનેક વિદ્યાર્થીઓ રહેશે શિક્ષણથી વંચિત. સુરતના માંડવીમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના 6 આદિવાસી ધારાસભ્યોની મળી બેઠક. આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ થવાની દહેશતના પગલે ધારાસભ્યોમાં ચિંતા. સરકારના નિર્ણય સામે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવાની ચીમકી. માવઠાથી પીડિત ખેડૂતો માટે મુખ્યપ્રધાન રૂપાણીનું રાહતરૂપ નિવેદન. સરકાર પાકને થયેલા નુકસાન બદલ ચિંતિત. સર્વે બાદ ખેડૂતોને આપશે વળતર. પાક વીમો ન હોય તેવા ખેડૂતોને પણ આપશે વળતર. ટીવી 9 એચિવર્સ એવોર્ડમાં મુખ્યપ્રધાન રૂપાણીનું નિવેદન. ગાંધીના ગુજરાતમાં દારૂને ક્યારેય પરવાનગી નહીં મળે. ભલે ગમે તેટલી આવક જતી કરવી પડે પણ ગુજરાત સરકાર દારૂને મંજૂરી નહીં આપે. પાક નુકસાની મુદ્દે કૃષિ પ્રધાન આરસી ફળદુનું નિવેદન. ખેડૂતોને મળી હતી રજૂઆત. સર્વે કરીને પેકેજ કરાયું છે જાહેર. 20 લાખ હેક્ટરથી વધુમાં માવઠાથી થયું નુકસાન. ખેડૂતોને ગેરમાર્ગે નહીં દોરાવવાની કરી અપીલ. નિત્યાનંદ વિવાદ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. ગુનામાં પોલીસે કરી સંવેદના સાથે કાર્યવાહી. ગુનો દાખલ કરી 2 વ્યક્તિની કરાઈ છે ધરપકડ. કોઈને પણ નહીં છોડાય. કડક કાર્યવાહી કરાઈ છે. અમરેલીની અમર ડેરી ખાતે રાષ્ટ્રીય સહકાર સપ્તાહના સમાપનમાં મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હાજરી. કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા, પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયેશ રાદડિયા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પર પાલ અમલિયાએ ઉઠાવેલા સવાલો મુદ્દે પ્રાંત અધિકારીનું નિવેદન. કહ્યું સરકારના નિયમો અને ગાઈડલાઈન મુજબ ખરીદી કરવામાં આવે છે. બોટાદમાં વેજળકા અને રાણપરી ગામ વચ્ચે કેનાલનું પાણી ઓવરફ્લો થયું. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન. લીમડી બ્રાન્ચ કેનાલનું પાણી અંદાજે 40 વીઘા જમીનમાં ફરી વળતા ખેડૂતો પરેશાન. બનાસકાંઠામાં રાધાનેઝડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી કુંડાલિયા માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ભરાયા. પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન. નિત્યાનંદ આશ્રમ વિવાદમાં નિત્યાનંદિતાના પિતાની હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી. સુનાવણીમાં પિતાએ કહ્યું દીકરીઓ દબાણમાં વિડીયો કરે છે રજૂ. અમારી જાણ બહાર બાળકોને બેંગ્લોરથી અમદાવાદ લવાયા. હાઈકોર્ટની પોલીસને નોટિસ. આગામી સુનાવણી 26 નવેમ્બર. નિત્યાનંદ આશ્રમમાં એનજીઓની સંડોવણી સામે આવી. અમદાવાદના એનજીઓ સંચાલક અમિતાભ શાહનું નામ આવ્યું સામે. નંદિતાના પિતાએ દીકરીને મળવા કર્યો હતો. અમિતાભ શાહનો સંપર્ક સહકાર ન મળતા કર્યો પોલીસનો સંપર્ક. ડોનેશન ઉઘરાવવાની મુખ્ય કડી પણ શાહ જ બનાય છે. ધરપકડ બાદ પોલીસે આશ્રમની સંચાલિકાઓને કોર્ટમાં કરી રજૂ. પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાને મિર્ઝાપુર કોર્ટમાં કરાઈ રજૂ. ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓને 5 દિવસના રિમાન્ડ આપ્યા. પોલીસે માગ્યા હતા 10 દિવસના રિમાન્ડ. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી. નિત્યાનંદ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરાયો. બાળકોને ગોંધી રાખવા મુદ્દે આશ્રમની 2 સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની પોલીસે કરી ધરપકડ. નિત્યાનંદના આશ્રમમાં રાત્રિ દરમિયાન શંકાસ્પદ હરકતો થતી હોવાના મળ્યા પુરાવા. ડોનેશન ઉઘરાવવા અંગે થશે તપાસ. 2 બાળકોને 10 દિવસ ગોંધી રાખવાનો પણ આરોપ. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં નિત્યાનંદિતાએ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. નિત્યાનંદને ફસાવવા માટે પિતાએ ફરિયાદ કરવાનું કહ્યું હોવાનો લગાવ્યો આરોપ. કહ્યું સ્વામી સામે ષડયંત્ર રચાયું હોવાથી હું ટ્રાવેલિંગમાં નીકળી ગઈ. અમદાવાદની ડીપીએસ સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથેનો કરાર રદ કર્યો. સીએસઆર હેઠળ લીઝ એગ્રીમેન્ટ કરાર રદ કરાયો. ડીપીએસ સ્કૂલે મુશ્કેલી વધતા કરાર રદ કર્યો. ગુજરાત બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું સીડબ્લ્યુસીની તપાસ ચાલુ. સીડબ્લ્યુસીના રિપોર્ટ બાદ આશ્રમ વિરુદ્ધ લેવાશે પગલાં. બાળકો સાથેના વર્તનની રિપોર્ટમાં જાણ થશે. નિત્યાનંદ પ્રકરણમાં રાજકારણે પણ લીધો ગરમાવો. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લગાવ્યા આરોપ. ટ્વીટ કરીને કહ્યું પોલીસે કરી પ્રશંસનીય કામગીરી પણ એક આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે. તે નિત્યાનંદના ભક્ત છે જેથી સ્વામી અને ડીપીએસનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. સુરતમાં ડિંડોલી બ્રિજ નજીક સિટી બસે 4 લોકોને અડફેટે લીધા. 3ના ઘટનાસ્થળે જ મોત. મૃતકોમાં 2 બાળકો સામેલ. 1 ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા. તો અકસ્માત મુદ્દે વિપક્ષના નેતા અસલમ સાયકલવાલાનો આક્ષેપ. કહ્યું પાલિકાને માત્ર એવોર્ડ લેવામાં જ રસ. આવી અકસ્માતની ઘટનાઓ બાદ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
દિંડોલીમાં ત્રણ બાળકોના મોત માટે જવાબદાર બસ ચાલકની ધરપકડ. દિંડોલી પોલીસે ડ્રાઈવર રોશન ગરીજનની કરી ધરપકડ. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસ ચાલકની તાકીદે ધરપકડ કરવાની કરી હતી માંગ. સુરતમાં સિટી બસની અડફેટે મોત મામલે મનપાએ કર્યો લૂલો બચાવ. કહ્યું મૃતકોએ નહોતું પહેર્યું હેલ્મેટ. દિંડોલી અકસ્માત બાદ સુરતના કોર્પોરેશન સત્તાધીશો દેખાયા બચાવની મુદ્રામાં. સુરત મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાનીએ કહ્યું બસની ઝડપ હતી મર્યાદિત, બાઇક સવાર યુવાને નહોતું પહેર્યું હેલ્મેટ. જોકે તપાસના આદેશ અપાયા છે. સુરતના દિંડોલી બ્રિજ પર અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ. સ્થાનિક લોકોએ મીણબત્તી પ્રગટાવીને મૃતક બાળકોને આપી શ્રદ્ધાંજલિ. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા રહ્યા હાજર. બેફામ ડ્રાઇવિંગનો કર્યો વિરોધ. સુરતના ડભોલીમાં કોર્પોરેશન ટીમના સભ્યોની સામે આવી દાદાગીરી. પાલિકાની માર્શલ ટીમ અને અધિકારીઓએ માર્યો પાથરણા વાળાઓને માર. સુરત સિંગણપુર રોડ પર બેસતા લોકોને મરાયો માર. મારામારીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ. રેડિયો જોકી ધ્વનિત ઠાકરે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અંગે કરેલી ટિપ્પણીનો યુથ કોંગ્રેસે કર્યો વિરોધ. અમદાવાદમાં આવેલી ધ્વનિત ઠાકરની ઓફિસે પહોંચીને એનએસયુઆઈએ નોંધાવ્યો વિરોધ. પંચમહાલના શહેરાના ખાંડિયા ગામે દટાઈ જતા બે મજૂરના મોત. માટી કાઢતી વખતે ચાર મજૂરો દટાયા. ખાંડિયાની દાણ ફેક્ટરી પાછળ બની ઘટના. ઇજાગ્રસ્ત મજૂરોને ગોધરા સિવિલ ખસેડાયા. ગેરકાયદે માટી ખોદતા હોવાની પણ ચર્ચા.